નલિયા ખાતે અબડાસા તાલુકાના તમામ તલાટી કમ મંત્રી ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના આદેશ અનુસાર આજથી તેમના કેડરના પડતર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં થતાં આજથી તમામ તલાટીઓ હડતાલ પર ઉતરી ગયા છે અચોક્કસ મુદતની. તલાટી કમ મંત્રીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વય કામગીરી 13-8-2022 થી 15-8-22 સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજનું પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાનું રહેશે. આ સિવાય અન્ય તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાલ પર જવા આદેશ થયેલ છે. જે અબડાસા તાલુકાના તમામ તલાટી કમમંત્રી અચોક્કસની મુદત પર હડતાલ પર ઉતરી ગયા છે. અબડાસા તાલુકા તલાટી યુનિયનના પ્રમુખ જે જાડેજાએ જણાવ્યું હતું. આમ સરકાર દ્વારા વધુ ભાર આપવામાં આવ્યો છે, પરંતુ જે પડતર પ્રશ્નો છે તેનું નિરાકરણ ન થતાં અંતે ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે તલાટી કમ મંત્રીશ્રીઓ. ગુજરાત તલાટી કમ મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા આજથી તમામ તાલુકા અને જિલ્લાના તલાટી મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સન 2018 થી સતત લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા તલાટીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ જ નિરાકરણ કરવામાં આવેલ નથી. આ અગાઉ પણ ગુજરાત તલાટી મંડળ દ્વારા 7-9-2021ના રોજ હડતાલનું એલાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ સમયે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી અને જેને લઈને મોકૂફ રાખવામાં આવી હતી હડતાલ. જે બાંહેધરીના 9 માસ જેટલો સમય પસાર થઈ જવા છતાં પણ અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તલાટી કમ મંત્રીઓનો એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 9-7-2022ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી આજથી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. પ્રશ્નો હલ કરો, ગ્રેટ પેના પ્રશ્નો હલ